છો વિદ્યાર્થી મિત્રો, આપ સહુ આનંદમાં જ હશો એવી હું આશા રાખું છું. હું પારનેરિયા સંધ્યા, એલપી સમાણી રિવરસાઇડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ડભોલી બ્રાન્ચમાંથી ગુજરાતીના શિક્ષિકા આપ સહુનું ફરી એકવાર સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 3 મહેનતનું રોટલું જે બોધ કથા છે અને તેના લેખક પન્નાલાલ પટેલ છે. આપણે તેનો પહેલો ભાગ જોયો હતો, હવે તેનો બીજો ભાગ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વખતે મહેનતનો રોટલો આ પાઠ જોયો હતો. હવે તેનું થોડુંક પુનરાવર્તન પહેલા કરી લઈએ કે આપણે શું જોયું હતું. બરાબર છે, તો જોઈએ કે કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. તે બહુ પ્રામાણિક હતો, સંતોષી પણ એટલો જ. એકવાર એક સાધુ મોચી પાસે આવ્યા અને તેમણે કહ્યું, મોચી ભગત, મારા પગરખાનું શું પડે? ત્યારે મોચીએ કહ્યું, મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ. સાધુ કહે, સીવી દો તો શું લો? મોચીએ કહ્યું, 150 રૂપિયો. સાધુની નવાઈ લાગે છે. બીજાઓએ 2 રૂપિયા દેખાડ્યા હતા, પછી ઘટાડીને 150 રૂપિયા સુધી આવ્યા હતા, પણ આણે તો મૂળમાં જ 150 રૂપિયો કહ્યું. સાધુએ પૂછ્યું, 150 તો કહેવાનું, પણ લેવાના કેટલા? એમ કહે છે. મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો. તેણે કહ્યું, જે કહેવાના એ જ લેવાના મહારાજ, આપની ઈચ્છા હોય તો બનાવો. ત્યારે સાધુએ કહ્યું, અચ્છા બનાવો, પણ ક્યારે આપશો? બરાબર ને? કારણ કે આપણને કોઈ પણ નવી વસ્તુ જોઈતી હોય ત્યારે એ આપણને ક્યારે મળે તેની આપણને ખૂબ જ તાલાવેલી રહેતી હોય છે. પછી શું થાય છે? સાધુએ કહ્યું, અચ્છા બનાવો. પછી કહે છે, મોચી બોલે છે કે પરમ દિવસે આ વખતે તમે આવજો. ત્યારે સાધુ કહે છે, જરૂર, હું મારે પરમ દિવસે જવું છે. કારણ કે સાધુઓ તો કેવા હોય છે, રખડતા ભટકતા, તેમણે એક જ જગ્યા ઉપર સ્થિર રહેવાનું ગમતું નથી અને ભિક્ષા માટે કે બીજા કોઈ પણ કામ માટે તેઓ રખડ્યા કરતા હોય છે. તેથી તેમણે પરમ દિવસે જવાનું છે. આથી સાધુ કહે છે કે એને પરમ દિવસે જવાનું છે. મોચી કહે, પરમ દિવસે આ વખતે ત્યારે? બરાબર ને? તો કહે છે કે જાઓ કે ના જાઓ, પરંતુ તમને આ વખતે જરૂર મળી જશે. બરાબર ને? કારણ કે શું કહ્યું છે કે સાધુ કહે છે ને કે જરૂર ને કે પરમ દિવસે એને જવાનું છે, એટલે ઢીલ ન થાય. ઢીલ એટલે કે મોડું ન કરતા, એને જવાનું જ છે, સમય નક્કી જ છે જવાનો, એટલે બિલકુલ પણ મોડું કરવાનું નથી. અને તેમને જોડા બનાવીને, જોડા એટલે કે ચંપલ. જો વિદ્યાર્થી મિત્રો, તમને દેખાય છે ને, આ મોચીની દુકાન છે, જાત જાતના ચંપલ મૂકેલા છે, બૂટ, ચંપલ, ચામડા છે. મોચી પાસે બધા ઓજારો છે અને મોચી શાંતિથી બેસીને એ ઓજારોથી પેલા ચામડાના ચંપલો સીવે છે. બરાબર છે? હવે શું થાય છે, પણ પેલા સાધુને તો મોચીના વાયદામાં જરાક પણ વિશ્વાસ ન હતો, ટ્રસ્ટ નથી એને સાધુને મોચી ઉપર કે એ મોચી સાચું કહે છે કે બોલે છે. એટલે શું થાય છે, બીજે દિવસે વળી એ મોચીને ત્યાં આંટો માર્યો અને મોચીએ પૂછ્યું, મોચી ભગત, કેટલે આવ્યું આપણું કામ? બરાબર ને? રામ રામ સાધુ મહારાજ, એમ કહે છે. એટલે પહેલાના જમાનામાં કેમ છો એવું તેવું નહીં, પણ ભગવાનનું નામ બોલતા વધારે લોકો. એટલે કહે છે કે સાધુ મહારાજ કેમ છો? મોચી એને જુએ છે એટલે તરત જ. અને પછી શું કહે છે આ સાધુ કે મોચી ભગત, આપણું કામ કેટલે આવ્યું, કે તમે ક્યાં સુધી આવ્યું, મારું કામ ચાલુ તો છે ને? ત્યારે પેલા મોચી કહે છે, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. વાયદો જે એણે કહ્યું છે તે, એના વચન આપ્યો છે તે, એ ચોક્કસ પૂરું કરશે જ. એ પોતાનું કામ કરવામાં બિલકુલ પણ ઢીલ રાખતો નથી. એટલે કહે છે, તમે જરાક પણ ચિંતા ન કરો. ફિકર એટલે ચિંતા, અને બેફિકર એટલે ચિંતા વગરનું. તમે બિલકુલ પણ ચિંતા નહીં કરતા, હું મારો વાયદો ચૂકવાનો નથી. છતાં પણ શું થાય છે,
સાધુ ને શાંતિ ન વળી અને ત્રીજા દિવસે સવારમાં વળી સાધુ ને વિચાર આવ્યો, લાવને જરા મોચીને ત્યાં આંટો મારી આવું કે ખરેખર એણે બનાવ્યા હશે કે કેમ, લાવને જરા જોઈ આવું. પણ આ વખતે પણ શું થાય છે, મોચીએ તો સાધુની કિંમત કરી નાખી, કિંમત કરી નાખી એટલે કે મૂલવણી કરી નાખી કે આ કેવી વ્યક્તિ છે. કોઈ પણ વ્યક્તિ પોતાના કામથી કર્મથી ઓળખાઈ જાય છે, બરાબર ને? તો તેવી રીતે આ સાધુ પણ એના વર્તનથી ઓળખાઈ જાય છે અને આ મોચી સાધુની કિંમત કરી નાખે છે. અને શું કહે છે, મહારાજ તમને માણસ પારખતા નથી આવડતું કે કે વ્યક્તિ કેવા છે, સાચું બોલે છે જૂઠું બોલે છે તમને સમજતા નથી આવડતું, આખી દુનિયા જૂઠું બોલે છે તમે એમ જ માનો છો, નાહક શું કામ ધક્કા ખાઓ છો, જાઓ સંજે આવજો. જાઓ એમ કહે છે કે સંજે મેં તમને કહ્યું હતું જે સમય તે જ સમય તમે આવજો ને, તમે શું કામ ખાલી ખાલી ધક્કા ખાઓ છો, પગ દુખ, બરાબર ને? મેં તમને કહ્યું છે કે મળી જશે તો મળી જ જશે. તો આપણે અહીં સુધીનું અગાઉ જોયું જ હતું, પરંતુ તમે એનું વિસ્મરણ ન કરી નાખો એટલે ભૂલી ના જાઓ એટલે મેં આ ફરી એક વખત તેનું પુનરાવર્તન કર્યું છે. હવે આપણે આગળ જોઈએ કે સાંજેના સમય પ્રમાણે સાધુ આવ્યા ત્યારે પગરખા બિલકુલ તૈયાર હતા. કેટલો આનંદ થાય તમને જે વસ્તુ જોઈતી હોય, ખૂબ રાહ જોતા હોય અને તે મળી જાય તો. અને એ બિલકુલ તૈયાર જોઈને સાધુ તો મોચી ઉપર ખૂબ જ ખુશ થઈ ગયા અને તે સમજી ગયા કે મોચી સાચુકલો છે, ખરેખરો ભગત છે, તે કદી જૂઠું બોલતો નથી કે સાચું જ બોલ્યો છે, જેણે જે કહ્યું તે જ કર્યું છે, જે સમય આપ્યો તે સમયનું તેણે પાલન કર્યું છે. પછી શું થયું, સાધુએ તેને 2 રૂપિયા આપ્યા. મોચી પાસે છૂટા પૈસા ન હતા. કેમ 2 રૂપિયા આપ્યા, કારણ કે એ 1.5 રૂપિયા લેવાના હતા ને એના પગરખાના એની ચંપલના, પરંતુ આ 2 રૂપિયા આપે છે. હવે છૂટા નથી, છૂટા હવે કેટલા, 50 પૈસા એને પાછા આપવાના છે. હવે એમની પાસે છૂટા નથી એટલે શું કરે છે કે એ ઊભા તે ઊભો થાય છે મોચી અને તે જાય છે બીજા છૂટા પૈસા લેવા. અને તેણે સાધુને કહે છે કે જરા ઊભા રહો મહારાજ, હું સામેની દુકાનેથી પરચુરણ લઈ આવું. પરચુરણ એટલે કે છૂટા છૂટા પૈસા હોય ને સિક્કા, તે સિક્કાઓને પરચુરણ કહેવાય, એટલે હું લઈ આવું છું, તમે જરા ઊભા રહો. ત્યારે સાધુ કહે છે, રહેવા દો ભગત, આટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો, કે આ પૈસા છે તે તમે રહેવા દો, મને ના જોઈએ, તમે એ મારા તરફથી તમાકુ પીજો. તમાકુ એક વ્યસન હોય છે, બરાબર ને? તમાકુ ખાવું પીવું એ સ્વાસ્થ્ય માટે તો ખરેખર ખૂબ જ હાનિકારક હોય છે, એ તમને ખબર જ છે. અને આ તમાકુનો ઉલ્લેખ આવ્યો એટલે મેં તમને પણ જણાવ્યું કે તમાકુથી આપણે હંમેશા 1000 ફૂટ દૂર રહેવાનું છે. એટલે આ તમાકુ પીવાનું સાધુ કહે છે ત્યારે એ મોચી કહે છે કે હું તમાકુ પીતો નથી. મોચી કેટલો સાદો છે, એ કહે છે કે હું તો તમાકુ નથી પીતો મહારાજ, એટલે તો આપણા તરફથી પગરખા સીવવા માટેની દોરી લઈ આવજો, કે એ જે પગરખા સીવે છે તો તેના માટે જે દોરી જોઈએ ને તો તે દોરીના દોરી લઈ આવજો આ પૈસાથી. ત્યારે એ કહે છે મોચી, ના મહારાજ, હરામનો પૈસો મને ન ખવને ખપે, એટલે મને પચતો નથી, હું એને વાપરી શકતો નથી. હરામનો એટલે મહેનત વગરનો, જે મહેનત નથી અને એમનેમ આવી જાય તેને હરામનું કહેવાય, એટલે એ મને ખપતું નથી. મોચી અને શું કરે છે, મોચી તરત જ પેલી સામેની દુકાને જાય છે, એ પરચુરણ લેવા ગયો. અને સાધુએ તો મોચીની ભાવના જોઈ એના ઉપર ખૂબ જ ખુશ થઈ ગયા. તેમણે હળવેક રહીને જોડીમાંથી પારસ મણી કાઢ્યો, જો કોઈ જુએ નહીં એ રીતે મોચીના ઓજારોને પારસ મણી ઘસી દીધો. જુઓ આ આ જે સાધુ મહારાજ છે તેના હાથમાં પારસ મણી છે. એમ પારસ મણી એ એવો મણી કે જે કોઈ પણ વસ્તુને ઘસો તો એ કેવું બની જાય, સોનાનું બની જાય, એને પારસ મણી કહેવામાં આવે છે. હકીકતમાં એવું હોતું નથી પણ હવે એ લોકવાયકા પ્રમાણે કે
હું એના મુજબ સ્પર્શ માત્ર થી લોઢાને પણ સોનામાં બદલી નાખનાર મણી, એટલે જે પણ લોખંડ છે તેને તે સોનામાં બદલી નાખે. એટલે એ આ સાધુ મોચીની ગેરહાજરીમાં આ કામ કરે છે, મોચીને ખબર જ નથી અને એ કોઈ જુએ નહીં એવી રીતે એ શું કરે છે, એ પારસ મણી ઘસી દે છે. અને આ સાધુ મહારાજના બધા ઓજારો કેવા થઈ ગયા, હવે તો સોનાના થઈ ગયા, બરાબર ને? પછી તે મોચી પાસે ગયો, તેની પાસેથી પૈસા લેતી વખતે કહ્યું, ભગત મોટી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે. એ પૈસા આપે છે મોચી. ત્યારે સાધુ પછી તેની પાસે કહે, તેને પાસે માંગણી કરે છે કે તમે મોટી ચણાના પણ પૈસા આપશો ને તો ભગવાન તમારું ભલું કરશે. અને મોચીએ ખિસ્સામાંથી એક સિક્કો આપતા કહ્યું, લો એક મુઠ્ઠી ચણામાં શું ખપે. એ દુકાન તરફ ચાલતો થયો અને તેને એક આખો સિક્કો આપી દીધો કે એટલામાં શું, જો એ મોચી કેટલો પ્રામાણિક છે કે વધારાનું લેતો નથી, આપી દે છે ખરો, આપવા માટે હાથ લાંબા કરે છે પણ લેવા માટે નહીં. એટલે કે છે કે એક મુઠ્ઠી ચણામાં શું, એટલે વધારે પૈસા આપે છે કે લો તમે આ લઈ લો, એક આખો સિક્કો તેને આપી દે છે. આ રીતે આ મોચી ખૂબ જ પ્રામાણિક છે એની આપણને ખબર પડે છે. મિત્રો, હું આશા રાખું છું કે તમને આ પાઠમાં સમજ પડી હશે, બરાબર ને? તો હવે આપણે આવતા અઠવાડિયે ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ.